અમદાવાદમાં ગઈકાલે થયેલા કમોસમી વરસાદે અમદાવાદ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી છે। ચોમાસું તો હજી શરૂ પણ નથી થયું અને માંડ એક જ ઇંચ વરસાદમાં કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી પડી। ત્યારે ભર ઉનાળે પડેલા કમોસમી વરસાદને કારણે એએમસીની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ। સરસપુર વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેને કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જેને કારણે કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ થતી હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। આશુતોષ અમારી સાથે જોડાયેલા છે। આશુતોષ, આપની પાસેથી જાણવા માંગીશું, પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન દ્વારા દર ચોમાસા પહેલા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે હજી તો ચોમાસું શરૂ જ નથી થયું, માત્ર એક ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, શું વધુ માહિતી? જે કિન્નરી, દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વાયદાઓ કરતું હોય છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે તેમની પોલ જે છે તે ખુલી જતી હોય છે। હજુ તો કમોસમી વરસાદ વરસ્યો છે, જ્યારે ચોમાસું આવશે, જ્યારે મોસમ હશે ચોમાસાની, ત્યારે અમદાવાદની હાલત શું થશે તે અત્યારની પરિસ્થિતિ ખ્યાલ જે છે તે આવી શકે છે। કોર્પોરેશને દાવો કર્યો હતો કે 50,000 કેચમેન્ટો જે છે તેની 3-3 વાર સફાઈ કરવામાં આવી છે, તેમ છતાં પણ પાણી જે છે તે અનેક જગ્યાએ ભરાયા હતા, ભૂવા જે છે તે પડ્યા છે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે પાર્થિવરાય, તેમની સાથે વાત કરી। પાર્થિવભાઈ, જે પ્રકારથી કાલે અમદાવાદની પરિસ્થિતિ સર્જાઈ, શું જોઈ રહ્યા છે? માવઠું થયું ને એક ઝાપટું પડ્યું અને કેટલીક જગ્યાએ ભૂવાઓ પડ્યા, ખાસ કરીને આથીજણ સરખેજ, એટલે જેને કહેવાય કે અમદાવાદની બોર્ડર ઉપર। એટલે કાલે ઉઠીને એવું થશે કે આપણે આ શહેરની બહાર બોર્ડ મારવા પડશે કે મુસ્કરાઓ મત, આપ ભુવા નગરીમાં છો, આપ ખાડા નગરીમાં છો, આપ ખાડા બાદમાં છો, આપ ભુવાવતી નગરમાં છો। આ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે કાલે એક ઝાપટામાં આવીને ઊભી રહી। જે પ્રકારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે એ આપણા નજર સમક્ષ છે। આપણે જોયું ગઈકાલે કેટલી જગ્યાએ પાણી ભરાયા હતા, ક્યાંય પાણી નીકળવાની જગ્યા નહોતી, લોકો વોટ્સએપ ઉપર મેસેજ કરતા હતા, ફોટોગ્રાફ્સ આવતા હતા કે શાહીબાગના અંડરપાસ બાજુ ના જતા, આ બાજુ મણિનગરના ક્યાંક ગુરુજી બ્રિજની આજુબાજુ પાણી ભરાયા હતા। એ જ રીતે હું પોતે વાસણાના બેરેજ રોડ બાજુ હતો અને ત્યાં પાણી ભરાઈ જતા ઘણા બધા આપણે મોટરસાઇકલ બાઇકો જે બંધ પડી ગયા, લોકોને હેરાન પરેશાન થતા જોયા। અને ક્યાંય જેને કહેવાય કે વિકાસ માત્ર કાગળ ઉપર હોય અને વિકાસના નામે ભૂવા પડ્યા હોય, વિકાસના નામે અમદાવાદમાં પ્રી મોન્સૂન પ્લાનમાં ખાડા પડ્યા હોય, એ સ્પષ્ટ આપણી સામે દેખાય। બિલકુલ, અહીંયા આપને અટકાવવા માંગીશ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અમારી સાથે જોડાયેલા છે। હિતેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। હિતેશજી, સૌથી પહેલા તો માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદની અંદર અને અમદાવાદમાં જે પ્રમાણે એએમસીએ જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કર્યા, તમામ પોકળ સાબિત થઈ રહેલા જોવા મળ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવા, આપની વાત બરાબર ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થાય, હજુ પ્રી મોન્સૂનની કામગીરી શરૂઆત કરી છે। આ બીજા લેવલની આપણી ગટર સફાઈ કામગીરી ચાલતી હતી અને આ વરસાદ આવ્યો છે। વરસાદ આવવા પહેલા બધા જ ઢાંકણા ઉપર આપણે પ્લાસ્ટિક લગાવેલું હોય, એ વરસાદ આવી જશે એવી કોઈને અત્યારે 15 જૂન પહેલા આ બધી તૈયારી ના હોય, એટલા માટે મેં કાઢ્યા નથી કે જેથી કરીને કચરો ઝડપથી અંદર ના જાય માટે ઢાંકેલા હતા, અને એક ઢાંકણા બધા જ હવે ખોલી દેવામાં આવે છે અને આજના દિવસ પછી ક્યાંય પણ હવે બનાવ નહીં બને એવી અમે તકેદારી રખાઈ છે। બિલકુલ સર, પણ અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે, કમોસમી વરસાદ માટે તો હવામાન વિભાગે પણ આગાહી જાહેર કરી હતી, ત્યારે થોડી ઘણી તો તૈયારી રાખવી હતી? પણ તૈયારી જોઈ, પણ કોઈ પણ વસ્તુ ફક્ત 15 મિનિટની અંદર આ વરસાદ જે પડ્યો, એ વરસાદની અંદર 1 ઇંચ વરસાદ પડ્યો પણ ક્યાં પવનથી ઝાડ પડ્યા, 106 ઝાડનો નિકાલ આપણે રાત્રે 2 વાગ્યા સુધીમાં કરી દીધો છે। આજે આખી રાત સુધી કામ કરી, ક્યાંય પણ રોડ રસ્તાના અડચણ ના થાય એ રીતના બધા જ ઝાડ ઉપાડી લેવામાં આવ્યા છે, જ્યાં પણ કમ્પ્લેન મળી છે ત્યાં એટેન્ડ કરી દીધી છે, જ્યાં ભૂવો પડ્યો ત્યાં પણ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે અને કામગીરી શરૂઆત કરી દીધી છે। બિલકુલ બિલકુલ, અને હિતેશજી અહીંયા એક વાત એ પણ છે કે સરસપુર વિસ્તારની જો વાત કરવામાં આવે, સરસપુર વિસ્તારમાં એક ઝાડ પડી જવાને કારણે થઈને એક વ્યક્તિને આજે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સરસપુરવાસીઓની જો વાત કરવામાં આવે, તેમના દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હતી કે આ ઝાડ પડે તેવું છે, કોઈ નુકસાન મોટું થઈ શકે તેવું છે, કોઈનો જીવ પણ જઈ શકે તેવું છે, આ ફરિયાદો છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। ફરિયાદ અમારા ધ્યાન સુધી ફરિયાદ પહોંચી નથી,
અને હું ફરિયાદનો જ્યાં કામ ફરિયાદ રજીસ્ટ્રેશનમાં ફરિયાદ હશે અને જે લોકોએ કામગીરી નહીં કરી હોય એના ઉપર પ્રાથમિક તબક્કે તપાસ કરી અને પગલાં લેવામાં આવશે। बिल्कुल, पर हितेश भाई सवाल ये थई रह्यो छे के आवी रीते झाड पड़ी जवानी लोको घणी बधी फरियाद करता पण होय छे, परंतु ज्यारे कार्यवाही नथी करवामां आवती, कोई नुकसान थई जाय छे, कोई नो जीव जतो रहे छे, पछी आप आ प्रमाणे कहो छो के हवे तपास करवामां आवशे अने जेनी पण भूल हशे, जे खामी राखी हशे तेनी उपर पगला लेवामां आवशे, आवुं क्यां सुधी चालशे सर? बेन, झाडना मूळिया आपणा त्यां जमीननुं धोवाण થવાના કારણે ક્યાંક ને ક્યાંક એ થઈ જતો હોય, અને ઘટાદાર વૃક્ષો જતા નાના વૃક્ષો પણ આવી રીતે રોડની અંદર ડિવાઈડર ઉપર રોપેલા હોય છે ને પડી જતા હોય છે। આવા જે બનાવ બને છે બને નહીં, મોટા ઝાડ વનીકરણનો એક આપણો પ્રશ્ન, અને વનીકરણના કારણે આપણે ઝાડ કાપી પણ નથી શકતા, અને ક્યાંક ને ક્યાંક આવો બનાવ બની ગયો છે કે કોઈ કોઈ બને નહીં એની તકેદારી રાખવા માટેનો પ્રયાસ હોય, પણ વૃક્ષ રોપવાનું કામ છે, કાપવાનું કામ કરતા પહેલા ખૂબ મોટા પાયે ગુજરાત સરકારની પણ વન વિભાગની પરમિશન લેવી પડતી હોય છે, અને કાપ એક સાથે મૂળ સાથે આપણે કાપી નથી શકતા, એટલે આ બનાવને ક્યાંક જોડાઈને ધ્યાન કરો। બિલકુલ હિતેશજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, અમારી સાથે પૃથ્વીરાજજી છે। આશુતોષ, હું આપને પૂછવા માંગીશ, પૃથ્વીરાજજીને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હિતેશભાઈ કહી રહ્યા છે, એએમસી સુધી ફરિયાદ આવે છે અને કામગીરી પણ કરવામાં આવે છે તેવો દાવો એ કરી રહ્યા છે, ઉપરાંત કહી રહ્યા છે કે જે ઝાડ પડવાની ઘટના સામે આવી છે, એક વ્યક્તિનું મોત થયું છે, જેનો વાંક હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પૃથ્વીરાજજીનું શું કહેવું છે? કાર્યવાહી કરવામાં આવશે અને એક વ્યક્તિનો જીવ ગયો છે, તમને લાગે છે હજુ પણ કોર્પોરેશન જે છે એ વસ્તુ લાઇટલી લઈ રહ્યું છે અને જે પણ ફરિયાદ આવી રહી છે તેને સોલ્વ કરવામાં આવી રહ્યોની વાયદા કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જ્યારે પણ આ પ્રકારના ભૂવા પડે અને આપણું નગર ભૂવાનગરમાં ફેરવાઈ જાય ત્યારે માત્ર નિવેદન આપીને છૂટી જતું હોય છે। જો પ્રી મોન્સૂન પ્લાનની વાત થતી હોય તો આપણે 4 દિવસ પહેલાંથી અખબારમાં વાંચતા હતા કે માવઠા થવાની શક્યતા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, તો એ વખતે જાગીને કદાચ આ કેચમેન્ટોને સાફ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો પાણી ના ભરાયા હોત। બીજી વાત કરીએ કે આમ છેલ્લા 4 મહિનામાં તમે જોશો કે ગુજરાતમાં કયા પ્રકારે માવઠા થયા છે, અને એની આગાહી જે આપણું જે વિભાગ છે એ હંમેશા કરતું આવ્યું છે, તો ત્યારે તમે જાગતા કેમ નથી? અને બીજું કે આ જે કેચમેન્ટ એરિયા છે એને રેગ્યુલર સફાઈ થવી જોઈએ, તમારી પાસે આટલા કરોડો રૂપિયાના ફંડ આવે છે, તમારી પાસે આટલા કર્મચારીઓ છે, તો શું કામ નથી કરતા? બીજું કે અમદાવાદમાં ઠેર ઠેર વૃક્ષ પડે, સરસપુરમાં વૃક્ષ પડવાથી એક વ્યક્તિનો જીવ ગયો, આજે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે જે અમદાવાદ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપરના કયા એવા વૃક્ષો છે કે જે પડી જાય એવી પરિસ્થિતિમાં છે, તો એ દિશામાં કંઈ કામગીરી કરી હોત તો કદાચ એવા વ્યક્તિનો જીવ બચી શક્યો હોત। એટલે આ પ્રકારની ઘટના ક્યાંક ને ક્યાંક એમની નિયતમાં ફેર છે, જે સત્તામાં બેઠા છે, સત્તામાં બેઠેલા લોકોને આ રોડનો ભ્રષ્ટાચાર દેખાય છે, એમાં ક્યાંક પૈસાની કટકી કરવી છે, આ ક્યાંક બ્રિજમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર સામે આવ્યો આપણે જોયો કયા પ્રકારે કટકી થઈ, અને દુઃખ સાથે કહેવું પડે કે અમદાવાદ શહેરની અંદર પ્રવેશો એટલે કે આખી આખી ગાડી ગરકાવ થઈ જાય એટલા મોટા ભૂવા પડી રહ્યા છે।